પછી આડી લાઈન કરવાની અને અહીંયા ક્રોસ માંથી અહીંયા આમ ક્રોસ લાઈન કરવાની આ બની ગયો જી ફરીથી આપણે બનાવીએ પહેલા સી કરવાનો સી કરી પછી અહીંયા સુધી વણાટ લેવાનો પછી ત્યાંથી આડો લીટો અને પછી ત્યાંથી ત્રાસી લાઈન થઈ ગયો જી આને આપણે ફોર લાઈન માં લખીએ ફોર લાઈન માં રેડ લાઈન થી લેવાનો રેડ લાઈન થી આ સી લખવાનો આ રીતે ધીમે 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 બ્લુ લાઈન સુધી આવી રીતે અહીંયા નીચેની બ્લુ લાઈન માં અડી જાય પછી અહીંથી પાછો લીટો આવી રીતે ઉપર ચડાવવાનો પાછી આ જે લીટી છે બ્લુ કલરની ત્યાં સુધી અડાડવાનું પછી ત્યાંથી આડી લાઈન થઈ ગયું ને ત્યાંથી પાછી ક્રોસ લાઈન બની ગયો જી ફરીથી આપણે બનાવીએ આવી જ રીતે ધીમે ધીમે સી બની જાય પછી ત્યાંથી ઉપરની સાઈડ લાઈન ત્યાંથી આડી લાઈન ત્યાંથી ક્રોસ લાઈન થઈ ગયો જી ફરીથી આપણે બનાવીએ રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી પછી અહીંથી ત્રાસી અહીંથી આડી લીટી અને ત્યાંથી ત્રાસી લીટી થઈ ગયો જી આવી જ રીતે આપણે જી ની પ્રેક્ટિસ કરવાની છે ફરીથી કરીએ રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી લઈ આડી લાઈન ક્રોસ લાઈન ફરીથી કરીએ બ્લુ લાઈન સુધી લઈ જઈએ આડી લાઈન કરીએ ક્રોસ લાઈન કરીએ ફરીથી કરીએ બ્લુ લાઈન સુધી રેડ લાઈન થી બ્લુ લાઈન લઈ જઈએ પછી આડી લાઈન કરીએ ક્રોસ લાઈન કરીએ થઈ ગયો જી બધાએ જી આવી જ રીતે શીખવાનો છે ઇંગ્લિશ મીડિયમના બાળકોએ લર્ન વેલની બુકમાં કેપિટલ જી આપેલો છે તેમાં નીચે જેવી રીતે મેં કરાવેલો છે એવી જ રીતે જી લખવાનો છે આવી રીતે લખવાનો નથી આવી જ રીતે જી બનાવવાનો રહેશે માત્ર કેપિટલ જી લખવાનો છે સ્મોલ લેટર હમણાં પૂરવાના નથી ગુજરાતી મીડિયમના બાળકોએ અલ્ફાબેટની બુકમાં કેપિટલ જી જેવી રીતે મેં બનાવેલો છે મેં